नमस्कार, स्वागत छे आपनुं समाचारोमां, आपनी साथे हूँ छु प्रियंका। राज्यमां पाणीजन्य रोगचाळो वकरी रह्यो छे। गांधीनगर महानगरपालिकानुं ધોળાકુવા અને કલોલ હોટસ્પોટ સાબિત થયું છે। રાજ્યમાં પાણીજન્ય રોગના અત્યાર સુધીમાં 34,928 કેસ નોંધાઈ ચૂક્યા છે। ધોળાકુવામાં પણ એકાએક ઝાડા ઉલટીના કેસ જોવા મળતા તંત્ર હરકતમાં આવ્યું છે। ધોળાકુવા ખાતેથી પાણીના સેમ્પલ લઈ તપાસમાં મોકલવામાં આવ્યા છે। क्लस्टर ऑफ केसेस जोवा मळता तंत्रमां दौड़धाम मची गई छे। खेड़ा जिल्लाना नडियाद माटे राहतना समाचार छे। नडियाद खाते कॉलेरानो नवो एक पण केस नथी नोंधायो। संवाददाता गीता मेहता जोड़ाई गया छे वधु जानकारी साथे। गीता, दिवसे ने दिवसे पाणीजन्य रोगचाळामां वधारो थई रह्यो छे, शुं छे अत्यारे हालनी परिस्थिति? जी, हाल गांधीनगर जिल्लानी वात करीए तो गांधीनगर जिल्लामां कॉलेरा माटे हाल बे हॉटस्पॉट छे, जेमां ધોળાકુવા અને કલોલનો સમાવેશ થાય છે। આ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો લોકમાં મતવિસ્તાર પણ છે, અને એટલે ગઈકાલે કલોલમાં કોલેરાના કેસીસ લઈને તેઓએ ટેલિફોનિક અપડેટ પણ લીધું હતું, જેમને એને તંત્ર દોડતું થયું છે। હાલ મેં આપણે કહ્યું તેમ ગાંધીનગરના ધોળાકુવા અને કલોલમાં સૌથી વધુ કેસીસ નોંધાયા છે। સમગ્ર રાજ્યની વાત કરીએ તો પાણીજન્ય રોગો અત્યાર સુધીના અંદાજે 34,900 જેટલા છે। કલોલ અને ધોળાકુવામાં એકાએક ઝાડા ઉખડીના કેસીસ નોંધાયા, ત્યાં હાલ પાણીના ટેન્કરો દોડાવાયા છે। ધોળાકુવા ખાતેથી અને કલોલ ખાતેથી પાણીના સેમ્પલ લઈને હાલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે। રાજ્યમાં અન્ય જગ્યાએ મેં આપણે વાત કરી અંદાજે 34,000 ઉપર પાણીજન્ય રોગો છે, એટલે જ્યાં વધારે કેસીસ નોંધાયા છે કલોલ અને ધોળાકુવાની જેમ તેવી જગ્યાએથી પણ સેમ્પલ લઈને તપાસ માટે મોકલાયા છે। ક્લસ્ટર ઓફ કેસીસ જોવા મળતા હાલ તંત્રમાં દોડધામ મચી છે, અને જે તે જગ્યાએ વધુ કેસ નોંધાયા છે ત્યાં પાણીના ટેન્કર રવાના કરાયા છે। જી જી, બિલકુલ ગીતા, આભાર આપનો તમામ જાણકારી માટે। લાંબા વિરામ બાદ વરસાદી માહોલ છવાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। દ્વારકાના ખંભાળિયા પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદનું આગમન થયું। સમગ્ર પંથકમાં વરસાદી માહોલ વચ્ચે વાતાવરણ ઠંડુ બનતા લોકો પણ ખુશ થયા છે। વાવણી બાદ લાંબા સમય પછી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતો માટે પણ આશાનું કિરણ બંધાયું। ખંભાળિયા ઉપરાંત તાલુકાની આસપાસના ગામોમાં પણ ધીમી ધારના વરસાદની શરૂઆત થઈ। તો ગીર સોમનાથના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ ખાબક્યો। સુત્રાપાડાની આજુબાજુના ગામોમાં વરસાદ ખાબક્યો, તો દરિયાકાંઠાના વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ બની રહ્યું છે। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મંદ પડેલું ચોમાસું હવે ફરી સક્રિય થશે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે અને આવતીકાલથી 13 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। રાજ્યમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદે વિરામ લેતા બફારાથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા, ત્યારે આવતીકાલથી ફરીથી રાજ્યમાં ચોમાસું સક્રિય થશે। આ દરમિયાન અમરેલી સહિતના પંથકમાં વરસાદી માહોલ છવાયો છે। આવતીકાલે અમદાવાદ, આણંદ, મહીસાગર, ખેડા, પંચમહાલ, દમણમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, તો 12 જુલાઈએ નર્મદા, ડાંગ, તાપી, સુરત અને ભરૂચમાં ભારે વરસાદ, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। આ જ રીતે 13 જુલાઈએ આણંદ, સુરત, ભરૂચ, ભાવનગર, વલસાડ, દમણમાં અતિ ભારે, તો દાહોદ, પંચમહાલ, બોટાદ અને અમરેલીમાં ભારે વરસાદ વરસી શકે છે। યાત્રાધામની આસપાસ થતા દબાણથી સરકાર નારાજ છે। બેટ દ્વારકામાં મંદિરની આજુબાજુની જમીનો પર દબાણ સામે સખ્તી વર્તવામાં આવી રહી છે। ગેરકાયદે દબાણ કરનાર તત્વોની સામે સરકાર સખ્ત રીતે પગલાં લેશે। ધનરાજ નથવાણીએ સરકારની કામગીરીના વખાણ કર્યા। ગેરકાયદે દબાણ કરતા તત્વો સામે ઝડપથી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। કરોડોની સરકારી જમીન વેચનારાઓની સામે કાર્યવાહી કરવામાં આવશે। ઓખાના કોર્પોરેટરે કરેલી ફરિયાદ બાદ તંત્રએ કાર્યવાહી કરી। કથિત ભૂમાફિયા દ્વારા ગેરકાયદે સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું। ગેરકાયદે દબાણ કરનાર વ્યક્તિ સામે ફરિયાદ કરવામાં આવી, આધાર પુરાવા સાથે 3 વર્ષ પહેલા ફરિયાદ કરવામાં આવી હતી, તો ફરિયાદને આધારે સર્કલ ઓફિસરે સ્થળ તપાસ કરી કલેક્ટરે નાયબ કલેક્ટરની પાસે રિપોર્ટ માંગ્યો છે। બેટ દ્વારકામાં સર્વે નંબર 144 અને 146 સર્વે નંબરની જમીન પર ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું છે।
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સૌથી મોટો નેચરલ પાર્ક તૈયાર થઈ ગયો છે। 20 એકરમાં તૈયાર થયો નેચરલ પાર્ક સાયન્સ સિટીના આકર્ષણમાં વધારો થયો। ટૂંક સમયમાં જ સામાન્ય જનતા માટે પણ આ પાર્ક ખુલ્લો મૂકવામાં આવશે। પ્રાણવાયુ પાર્ક, કલર ગાર્ડન, યોગા સેન્ટર, બિગ ચેસ, જોગિંગ ટ્રેક, વોક ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે। બાળકોને રમતની સાથે સાથે પ્રાણીઓ અંગેની સમજ પણ અહીં આપવામાં આવશે। તો સાથે જ સેલ્ફી ઝોન પણ બનાવવામાં આવશે અને અલગ અલગ એક્ટિવિટી પણ અહીં કરી શકાશે। તો આ નેચરલ પાર્કના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। સંવાદદાતા પ્રણવ પટેલ જોડાઈ ગયા છે। પ્રણવ, 20 એકરમાં જે નવો નેચરલ પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે, શું વિશેષતા રહેશે આ નેચરલ પાર્કની અંદર? પ્રિયંકા, સમગ્ર અમદાવાદમાં પ્રથમ આ નેચરલ પાર્ક છે જે બની રહ્યો છે। આ પાર્કની ખાસિયત એ છે કે 20 એકરમાં છે અને સાથે જે પશ્ચિમી વિસ્તારનો સૌથી મોટો આ પાર્ક હશે। બીજી વાત એ સૌથી મોટી એ છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કદાચ આનું જે ઓપનિંગ છે, જે ઉદઘાટન છે તે કરી શકે છે, તે પ્રકારની હલચલ ચાલી રહી છે। જ્યારે આ પાર્ક તૈયાર થઈ રહ્યો છે ત્યારે આની અંદર તમામ જે ફેસિલિટી છે તે મૂકવામાં આવી છે। નાના બાળકોથી લઈને મોટા વ્યક્તિ જે પણ આ પાર્કમાં જશે તેની અલગ અલગ વ્યવસ્થાઓ અને અલગથી તેની થીમ ઉપર બનાવવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો તે દ્રશ્યોમાં પણ આકાશી, જેમાં કલરફુલ ગાર્ડન બનાવવામાં આવ્યો છે, જોગિંગ ટ્રેક છે, પછી વોકવે ટ્રેક બનાવવામાં આવ્યો છે, સાથે જ ચેસ ઉભો કરવામાં આવ્યો છે જે નેચરલી બાળકો રમી શકશે। હંમેશા માટે ચેસ બોર્ડ હોય છે, પરંતુ અહીં નેચરલી ચેસ આખું ઉભું કરવામાં આવ્યું છે, તેમાં વ્યક્તિઓ ખુદ તેમાં રમી શકે છે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। સેલ્ફી ઝોન અહીં ઉભો કરવામાં આવ્યો છે અને સૌથી મોટી વાત એ છે બીજી કે જે સાયન્સ સિટી જે છે સમગ્ર ગુજરાતમાં સૌથી મોટું આ સાયન્સ સિટી વિસ્તારમાં જે સાયન્સ સિટી આખો જે પ્રોજેક્ટ છે તેની અંદર નવો ઉમેરો સરકાર અહીં કરવા જઈ રહી છે અને તેનું ઉદઘાટન ટૂંક સમયમાં જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી શકે છે। તે પ્રકારની હલચલ ચાલી રહી છે, તે પ્રકારની વ્યવસ્થાઓ કરી રહી છે અને આજે પ્રોજેક્ટના એક્સક્લુઝિવ આ દ્રશ્યો જોઈ શકો છો કે પશ્ચિમી વિસ્તારમાં પૂર્વના વિસ્તારમાં તો જે કાંકરિયા છે, બીજાની જે લેક છે તે મોટા લેક છે, પરંતુ અહીં એક અલગ પ્રકારની ગાર્ડનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, પાર્કની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે કે મને રહ્યું છે કે અમદાવાદનો આ સૌથી મોટો જે પાર્ક હશે ને તેને લઈને તમામ નેચરલી રીતે બાળકો પણ અભ્યાસ કરી શકશે, પ્રાણીઓ વિશે જાણી શકશે, તો સાથે નેચરલ શું વસ્તુ છે તે પણ અહીં માહિતી તેઓ મેળવી શકશે, તે પ્રકારની આખી વ્યવસ્થા છે તે અહીં ઉભી કરવામાં આવી છે। જી બિલકુલ પ્રણવ, લગભગ કેટલા સમયની અંદર લોકો આ નેચરલ પાર્કની અંદર જઈ શકશે તેને લઈને કોઈ જાણકારી મળી રહી છે? પ્રિયંકા, જે રીતે સાયન્સ સિટી વિભાગ જે છે રાજ્ય સરકારનું, તેઓએ આ વિડીયો છે તે શેર કર્યો છે। તેઓનું કહેવું છે કે સંપૂર્ણ તૈયારી છે તે પાર્કને બનવાની પૂર્ણ થઈ ચૂકી છે, માત્ર હવે જે મેં પહેલા જ કહ્યું કે દેશના પ્રધાનમંત્રી એક અપોઇન્ટમેન્ટ લેવામાં આવ્યું છે, કયા સમયે તેઓ તેને ઓપનિંગ માટે લીલી ઝંડી આપે છે, અથવા પછી દેશના ગૃહમંત્રી અમિત શાહ છે તે પણ લીલી ઝંડી આપી શકે છે। માત્ર હવે જે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને બંનેમાંથી કોઈ વ્યક્તિને સમય માંગવાની વાત છે, ત્યારબાદ લોકો માટે આ જે પાર્ક છે તે ઓપન થઈ જશે, લોકો તેને ઇઝીલી તેને માણી શકશે। જી બિલકુલ પ્રણવ, આભાર આપનો આ તમામ જાણકારી માટે। આજથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે। તેઓ આજે રાત્રે 8:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે, જ્યાં રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મેયર અમિત શાહનું એરપોર્ટ પર સ્વાગત કરશે। અમિત શાહનો 3 દિવસનો ગુજરાતનો પ્રવાસ ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે। અમિત શાહ આ 3 દિવસ દરમિયાન અનેક લોકાર્પણના કામો કરશે, તેમજ આ વખતે યોજાનાર રથયાત્રા પહેલા પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શન કરશે અને વહેલી સવારે રથયાત્રા પહેલા મંગળા આરતી કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે આ 3 દિવસ દરમિયાન અમિત શાહ અનેકવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને તેમના હસ્તે અનેક લોકાર્પણના કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવશે। અમિત શાહના આગમનથી લઈને દિલ્હી પરત ફરવા સુધીના કાર્યક્રમને જાહેર કરવામાં આવ્યો છે। 11 જુલાઈએ અમિત શાહે 150 કરોડના ખર્ચે થનાર વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે, તેમજ વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે। સવારે 11 કલાકે અમિત શાહ ઓરડા નિર્મિત સિવિક સેન્ટર ઉદઘાટન કરશે, તેમજ ઓરડા દ્વારા બનાવવામાં આવેલ લાઇબ્રેરીનું પણ તેઓ ઉદઘાટન કરશે। ત્યારબાદ બપોરે 12 વાગે વેજલપુર કમ્યુનિટી હોલનું લોકાર્પણ કરશે અને સાંજે 4 કલાકે સાણંદ સ્થિત એપીએમસીના નવા ભવનનું પણ લોકાર્પણ કરશે। કોરોના કેસમાં સંક્રમણમાં ઘટાડો નોંધાયો છે અને આ વખતે શહેરમાં જ્યારે રથયાત્રા પણ યોજાઈ રહી છે ત્યારે અમિત શાહ અમદાવાદમાં સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓની સાથે બેઠક પણ કરશે। 12 જુલાઈએ ભગવાન જગન્નાથની રથયાત્રા છે, ત્યારે વહેલી સવારે 4 વાગે અમિત શાહ મંગળા આરતીમાં ભાગ લેશે, જે બાદ ભગવાન જગન્નાથના દર્શન કરી ઘરે પરત ફરશે અને બપોરે 12:30 કલાકે કલોલના નાદરીપુર ગામે એક કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે। કેન્દ્રીય ગૃહમંત્રી
અને સહકાર મંત્રી શ્રી સહકાર મંત્રી બન્યા પછી પહેલીવાર ગાંધીનગર લોકસભામાં આવી રહ્યા છે. એમનું અમદાવાદ શહેર વતી હાર્દિક સ્વાગત છે. એમના હાથે એમના હસ્તે ગાંધીનગર લોકસભાની અંદર અંદાજિત 192 કરોડથી વધુ રૂપિયાના કામો છે અને ખાતમુહૂર્ત છે અને લોકાર્પણ છે. 7-1 પ્રોગ્રામ લોકાર્પણના છે અને 2 કામ ખાતમુહૂર્ત છે. એક વિસ્તાર માટે ખાલી ને ખાલી ગુમા વિસ્તારના પાણીની યોજના માટે ઉડા દ્વારા અંદાજિત 86 કરોડથી વધુ રૂપિયાની પાણીની નર્મદાનું પાણી મળે માટેની યોજના બનાવી છે અને એનું ખાતમુહૂર્ત કરવા માટે મને અમિતભાઈ આવી રહ્યા છે. અમરેલીમાં મોંઘવારી વિરુદ્ધ કોંગ્રેસનો વિરોધ કાર્યક્રમ. નેતા વિપક્ષ પરેશ ધાનાણીની આગેવાનીમાં સાયકલ રેલી કાઢવામાં આવી. મોંઘવારી અને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. પરેશ ધાનાણી અને કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી કોંગ્રેસ દ્વારા સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આજે સાયકલ રેલી કરવામાં આવી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જોકે પોલીસે પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી. અને પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે ત્યારે હવે જનતાના દરબારમાં એની વેદનાને વાચા આપવા કોંગ્રેસ પક્ષ આજ ખીચામાં મોટરસાયકલની અંદર પેટ્રોલ પુરાવવાના પૈસા નથી એટલે સાયકલ યાત્રા કાઢીને આનો વિરોધ નોંધાયો. સતત વધતી જતી મોંઘવારી સામે પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો, જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ સાયકલ રેલી યોજીને વિરોધ કર્યો અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા. તાપીમાં સોનગઢમાં ઝીંક પ્રોજેક્ટ મામલે થયેલા વિરોધ મામલે બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવાએ ડોસવાડા ગામની મુલાકાત લીધી. મહેશ વસાવાએ આક્ષેપ કર્યો છે કે અન્ય દેશોમાં ઝીંક કંપનીને મંજૂરી નથી આપવામાં આવતી, તેને સરકાર આદિવાસી વિસ્તારમાં લાવી રહી છે. આ સાથે જ સરકાર રાજ્યમાં આદિવાસી પટ્ટીને ખતમ કરી દેવાના પ્રયાસ કરતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. ઘણો જે છે બધા રેડિયેશનો છે. આજે બહારથી લોકો આવેલા લોકો અહીં સોસાયટીઓ બનાવી દીધી, અહીં જમીનો લઈ લીધી, વિસ્તારોની અંદર આવા પ્રોજેક્ટો નાખે છે, જમીનો છીનવાનું કામ કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના ટ્રાઇબલ વિસ્તારમાં આદિવાસી લોકોને વિવિધ પ્રલોભનો દ્વારા ભોળવીને ખ્રિસ્તી મિશનરીઝ દ્વારા ધર્મ પરિવર્તન કરાઈ રહ્યા હોવાની ફરિયાદો ઘણા લાંબા સમયથી ઉઠતી રહી છે. આવી ઘટનાઓના અહેવાલ પણ ઘણા આવતા હોય છે. હાલમાં મરોલી દાંડી ગામમાં હિન્દુ બારી સમાજના એક આખા પરિવારનું ધર્મ પરિવર્તન કરાઈ રહ્યાની વિધિવાળો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વલસાડ પોલીસમાં ફરિયાદનું દબાણ વધતા તેમણે આ વિડીયોની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી. આ મામલે પોલીસે જો જરૂર જણાય તો કડક કાર્યવાહીના સંકેત પણ આપ્યા છે. લોકો કેવી રીતે ફાયદો થાય હું થાય તો એ કે એમાં એવું છે ને કે જો તમે ક્રિશ્ચન ધર્મમાં જોડાય તો તમને બેનિફિટ મળે. મેં કીધું કયા બેનિફિટ? તો એ લોકો કે તું પોતે જોડાઈ જાય, તારી ફેમિલીને કાં તો બીજી એકાદ બે ફેમિલીને જોડે તો અમે તમને બાઈક અપાવીએ, કાં તો તમને કંઈક ઘર બનાવી આપીએ, ફ્લેટ લઈ આપીએ, એ રીતના પ્રલોભન આપે. જ્યારે હું ચર્ચમાં જતો હતો દર રવિવારે 1 કલાક માટે પ્રેયર માટે જતો હતો, ત્યાં સુધી અમે અમારો ફેમિલી પણ જતા હતા. ત્યાંથી અમે 4 અને 4 તારીખે અમે પ્રભુનો સ્વીકાર કરીને અમે જે ચર્ચમાં જે વિધિ હતી તે અમે વિધિ કરી. બીજી વિધિ કરી કોઈ પણ જાતની એવી પ્રક્રિયા કરતા જ નથી. અમને કોઈને લોભ લાલચ કોઈ પણ પ્રકારનો પ્રલોભન આપતા નથી. બરાબર, જેમના હૃદયની ઈચ્છા છે વર્ષોથી તેઓ ચર્ચની પ્રાર્થના સમયે ભાગ લેતા અને તેઓને જે સારું લાગ્યું અને તેઓ કીધું અમારી સ્વેચ્છા એક વિધિ કરવાના છે અને એ વિધિ કરાવી છે. મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મરોલી દાંડી ગામમાં એક ચર્ચ આવેલ છે. એ ચર્ચમાં 2 પુરુષો અને 5 સ્ત્રીઓનું બાપ્તિસ્મા વિધિ કરતો એક વિડીયો વાયરલ થયેલો છે.
એ વિડીયોની તપાસ હાલ મરીન પોલીસ કરી રહી છે. એમાં જે કંઈ ગુનાહિત જણાશે તો એમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ. સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ઉના, કોડીનાર અને સુત્રાપાડામાં વરસાદ ખાબક્યો. ગીર, ગઢડા અને તમામ વિસ્તારોમાં વરસાદનું આગમન થયું. મેઘરાજાની પધરામણીથી ખેડૂતોમાં ખુશી ફેલાઈ ગઈ છે. મગફળી, સોયાબીન સહિતના પાકને જીવનદાન મળશે. સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. દિનેશ, કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ વરસી રહ્યો છે અત્યારે? જી બિલકુલ પ્રિયંકા, ખાસ કરીને જયારે લાંબા સમય બાદ ફરી એક વખત જે મેઘરાજાની છે તે પધરામણી થઈ છે. ખાસ કરીને કહી શકાય કે ઉના, ગીરગઢડા, કોડીનાર, સુત્રાપાડા અને તાલાળા પંથકની અંદર વરસાદ છે તેમનું આગમન થયું છે અને તેમને કારણે ગીર સોમનાથ જિલ્લાના જે ખેડૂતોએ મગફળી, સોયાબીન સહિતના જે પાકોની વાવણી કરી હતી તેમને નવું જીવનદાન મળ્યું છે. જોકે હજુ પણ વરસાદની વધુ પણ ખેડૂતો અપેક્ષા રાખીને બેઠા છે, જેમનું કારણ છે કે ગીર સોમનાથ જિલ્લાના 50% ખેડૂતો એવા છે કે જેઓને હજી વાવણી કરવાની બાકી છે. એટલે કે હજુ પણ વધુ વરસાદ વરસે તો જે ખેડૂતોએ વાવણી કરવાની બાકી છે તેમને પણ વાવણી થઈ શકે અને ખેડૂતોમાં સંતોષ થાય. પ્રિયંકા જી, દિનેશ આભાર આપનો તમામ જાણકારી માટે. સુરતના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો. અસહ્ય ગરમી અને બફારા વચ્ચે ધીમી ધારનો વરસાદ શરૂ થયો છે. વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. વાવણી બાદ વરસાદની રાહ જોઈ રહેલા લોકો વચ્ચે ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. વેલકમ બેક. રાજકોટમાં સાતમા માળેથી કૂદીને એક વૃદ્ધાએ આત્મહત્યા કરી લીધી. કુવાડવા રોડ પર ક્રિસ્ટલ મોલ કોમ્પ્લેક્સની આ ઘટના છે. માનસિક બીમારીથી કંટાળીને પગલું ભર્યું હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. આપઘાતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સંવાદદાતા હરીન માત્રાવાડિયા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હરીન, શું બની હતી આ ઘટના, કઈ રીતે તપાસ કરવામાં આવશે જણાવશો? જી બિલકુલ, જે રીતના સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ને તેના મુજબ કુવાડવા રોડ પર આવેલું જે ક્રિસ્ટલ કોમ્પ્લેક્સ છે તેના સાતમા માળેથી કૂદી અને વૃદ્ધા છે તેના દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તારણમાં માનસિક બીમારીથી કંટાળી અને તેઓએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. જોકે સમગ્ર મામલો જયારે સામે આવ્યો છે ત્યારે પોલીસ પણ ત્યાં પહોંચી ચૂકી છે અને સમગ્ર ઘટના કયા કારણોસર બની તેની તપાસ પણ વધુ હાથ ધરી છે. પરંતુ જે રીતના તેમની આસપાસના લોકોને પરિવારજનોના કહેવા મુજબ આજે વૃદ્ધા છે તેને માનસિક બીમારીથી કંટાળી અને આ પગલું ભર્યું હોવાનું છે તે સામે આવ્યું છે. જોકે સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ ચૂકી છે. જી જી હરીન, આભાર આપનો તમામ જાણકારી માટે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માટી કૌભાંડનો મામલો. માટી કૌભાંડને લઈને દસ્તાવેજી પુરાવાઓ. વાઉચરમાં GJ3HK7271 નંબરનું ટ્રેક્ટર દર્શાવવામાં આવ્યું છે. આ નંબરનું ટ્રેક્ટર નથી પણ ઓલ્ટો કાર છે. 7 લાખના માટી કૌભાંડના વાઉચરમાં ટ્રેક્ટરને બદલે કારનો નંબર છે. કારના માલિક મિલન ખૂંટની મિલન બાબુભાઈ રાજકોટમાં શિક્ષક છે. તેઓ કારના માલિક છે. રાજકોટની બાજુમાં આવેલા મહિકા ગામના વતની છે અને ખેડૂત પુત્ર છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક તરફ તપાસ કમિટી પણ નિમવામાં આવી છે. નેટવર્ક 18 એ સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયને કોરોનાની રસી મળે. રસીકરણ સામે જાગૃતિ લાવવા માટે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની અ શોર્ટ ઓફ લાઈફને સપોર્ટ કરો. એક્સપર્ટ અપોલો 24/7. નેટવર્ક 18, ફેડરલ બેંક, સંજીવની ગાડી ભારતભરના કોવિડ અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લઈ રહી છે. રસી માટે જાગૃતિ ફેલાવવા માટે અમારી પહેલને તમે પણ સમર્થન આપી અમારા અભિયાનને વધુ મજબૂત બનાવો. ચાલો જાણીએ કે સંજીવની ગાડી હાલ કયા જિલ્લામાં કયા ગામમાં પહોંચી છે. સંજીવની ગાડી હાલ મધ્યપ્રદેશના ઇન્દોરના જોશી ગરુડિયા અને દતોડા ગામની મુલાકાત લીધી. તો નાસિક શહેરના કાનાશી અને અભુણા ગામની મુલાકાત લીધી. ગંટુરમાં તકેલ્લાપડુ અને ડુગીલરલાની મુલાકાત લીધી. સંજીવની ગાડીએ અત્યાર સુધીમાં 388 ગામડાઓના 1,91,650 લોકોની સાથે મુલાકાત કરી અને રસી વિશે લોકોને જાગૃત કર્યા.
બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.